जय श्री कृष्ण बापूजी। ता उतरी गयो के केम छे हवे तमने? जय श्री कृष्ण बेटा, मने हवे हाव हारू छे, तू मारी चिंता नहीं करते। ने बा, तमारी तबियत हारी छे ने? काले तमने बहु हारू नतु। हाँ बेटा, आजे मने सारू छे, मारी चिंता नहीं कर। बेटा आदि, તારા બાપુજી પથારી બસ છે, આખો દિવસ એની સેવા કરવા કરવામાં નવરી જ નથી પડતી બેટા, ખબર નહીં કેમ ઘરનું ગુજરાન કેમ ચાલશે। અને બેટા એની દવા કરાવવા કરાવવામાં એટલું બધું દેવું થઈ ગયું છે, એ હજી બાકી છે, કેમ કરીને ચૂકવાશે બેટા। મને તો બહુ ચિંતા થાય છે કે હવે આપણું શું થશે। તમે ચિંતા ન કરો બા, હું મજૂરી કરીને બે પૈસા કમાઈ અને ઘરનું ગુજરાન ચલાવીશ, મેં નક્કી કરી લીધું છે, હવે મારે આગળ ભણવું પણ નથી। તમે ચિંતા ન કરો, તમે બસ બાપુજીની સેવા કરો અને એમને રેગ્યુલર દવા આપતા રહેજો, હું ગમે તેવું કરીશ, પણ કંઈ ઘટવા નહીં દઉં બા, કંઈ ઘટવા નહીં દઉં। હા બા, ભાઈની વાત સાચી છે, ઘરનું બધું કામ જાતે કરીશ, કપડાં કચરા પોતા વાસણ, તમે ખાલી બાપુજીનું ધ્યાન રાખજો। વાહ રે મારા ભગવાન વાહ, હવને દીકરા દીકરી દો તો આવા દેજો બેટા, તમે બંને સુખી રહો। બાપુજી તમે ચિંતા ન કરો, તમને સારું થઈ જશે, તમે બસ દવા લેવામાં ધ્યાન રાખો, ને દવા ખૂટે ને તો મૂંઝાતા નહીં, મને કહી દેજો બસ। બેટા તબિયત તો મારી ઠીક છે, પણ કોણ જાણે કયા ભાવની મારી કઠણાઈ હશે, તે મારાથી જરાય સલાતું જ નથી। બેટા મારે તમને એક વાત કરવી છે, તો સાંભળો, આ આફત આવે ને તો એકલી નથી આવતી, એ સાથે પોતાના લાવ લશ્કરને લઈને આવે છે, તો આપણે હિંમત રાખીને એમનો સામનો કરીએ ને તો જ જીવન જીવી શકીએ છીએ, માટે બેટા ક્યારે હિંમત નહીં હારતી। બાપુજી મેં તમને કીધું ને, તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો ને દવા લેતા રહેજો, બાકી બધું હું જોઈ લઈશ, તમારો આ દીકરો બેઠો છે ને બાપુજી, હે મારા પર ભરોસો રાખો। બા એક કહેવત છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં, લગન અને મહેનતથી જેટલું બી આપણે દિલથી કામ કરીએ ને એનું ફળ ભગવાન જરૂર આપે છે, એટલે તમે ચિંતા છોડી દો। હે ભગવાન, હે મને દીકરો દીકરી બે સંતાન આપ્યા છે, કેટલા ડાયાને સમજુ, બેવે મળીને આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે હો। હા તમારી વાત હાવ સાચી છે,